ગુજરાતમાં પાટીદાર સમાજની અનામતની માંગણી લઈને સરકાર જ્યારે ચાર વર્ષથી અન્યાય વાળું વર્તન કરી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં આજે મરાઠા સરકારે અનામતની બિલ મંજૂર કર્યું છે તે આવકારદાયક છે અને અમે એના માટે આવકારીએ છીએ. પરંતુ ગુજરાતમાં પાટીદાર સમાજની અનામતની માંગણી લઈને સરકાર તાત્કાલિક ધોરણે કમિશનની નિમણૂક કરે અથવા પાટીદાર સમાજના ઓબીસીનો સર્વે કરાવી અને ઓબીસીમાં જોગવાઈ કરે એવી અમારી આશા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર તાનાશાહ રીતે પાટીદાર સમાજના આંદોલનને તોડવાના પ્રયાસો કરી રહી છે ત્યારે ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત મળે તેના માટેના પ્રયાસો થવા જોઈએ અને અમે આગામી દિવસોમાં ગુજરાત સરકાર પાસે પાટીદાર સમાજના તમામ મંચો અને તમામ સંગઠનો અને તમામ ધાર્મિક સંસ્થાઓ એક થઈને સરકાર પાસે વાત કરીશું અને સર્વે માટેની માંગણી કરીશું. જે હાર્દિકથી માંડીને તમામ લાલજીભાઈ છે બધા સાથે વાતચીત થતી હોય છે અને અમે આજે એક દિશામાં આગળ વધી રહ્યા છીએ કે ગુજરાત સરકાર પાટીદાર સમાજનો સર્વે કરાવડાવે અને તાત્કાલિક સર્વેના આધારે પાટીદાર સમાજને અનામત મળે તેના પ્રયાસો કરવામાં આવે. શું લાગે છે કે ગુજરાત સરકાર કેટલી પોઝિટિવ છે આને લઈને, અનામતને લઈને? આપણે જોયું છે કે ચાર વર્ષથી ગુજરાત સરકાર કોઈ પણ વસ્તુમાં આગળ વધી નથી રહી અને પાટીદાર સમાજ ઉપર આંદોલન તોડવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ આજે મહારાષ્ટ્ર સરકારે 50% વધારે અનામત આપીને એક દાખલો બેસાડ્યો છે ત્યારે અમે ગુજરાત સરકારને એક વિનંતી કરીએ છીએ અને સાથે ચેતવણી પણ આપીએ છીએ કે 2019ની લોકસભાની ચૂંટણી આવે એ પહેલાં પાટીદાર સમાજનો પ્રશ્ન સોલ્વ કરવામાં આવે ને કે ભારતીય જનતા પાર્ટીને 2019માં પાટીદાર સમાજથી વિમુખ રહેવાનો પ્રયાસ સમય આવશે. જે રાજસ્થાનના આંદોલનકારીઓ છે, ગુજરાત હરિયાણાના આંદોલનકારીઓ છે અને મરાઠાના આંદોલનકારીઓ તમામ સાથે અમે રોજે ચર્ચા થતી હોય છે અને અમે ટૂંક સમયમાં જાન્યુઆરી મહિનામાં અમે એક સેમિનાર પણ કરવા જઈએ છીએ તેમાં ગુજરાતના નહીં તમામ ભારતના તમામ આંદોલનકારીઓને અમે એક મંચ ઉપર વાત કરીએ અને એમાંથી ગુજરાત માટે શું સારામાં સારો રસ્તો નીકળે અને અનામતની આગળના જતા બંધારણની જોગવાઈ મુજબ શું સારા પ્રયાસો નીકળે એના માટેના પ્રયાસો કરીએ. ના, અમે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈ નેતાઓ સાથે અમે સંપર્કમાં રહેવા માંગતા પણ નથી. પરંતુ પાટીદાર સમાજના બિલની વાત હોય ત્યારે ગુજરાત અને કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય તે તમામ સમાજના મત સાથે એક રહી અને ગુજરાતમાં અમારા બિલને મંજૂરી કરે એના માટે અમે પ્રયાસો કરીશું. પરંતુ કોંગ્રેસના પરેશ ધાનાણી પાસે અમે 5 તારીખે જવાના છીએ અને કહેવાના છીએ કે તમે અમારા બિલને ગુજરાતમાં રજૂ કરો. શું લાગે છે કે આગામી જે લોકસભા 19ની જે ચૂંટણી છે તેમાં કોંગ્રેસ વિજય થાય તો શું તમને અનામત મળશે? ના, એ હજી તો કોંગ્રેસે સ્પષ્ટતા કરી નથી. જ્યાં સુધી કોંગ્રેસ સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી અમે એને પણ મત આપવાના નથી. પરંતુ પાટીદાર સમાજની વાત છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે ફરીથી લોકાદેશના આધારે ગુજરાતમાં સત્તા ઉપર છે ત્યારે અમે ગુજરાતની સરકાર પાસે માંગણી કરી રહ્યા છીએ કે અમારા માટે બિલ લાવે અને અનામતની જોગવાઈ કરે. આવતા જે ચૂંટણી આવે છે શું લાગે છે કે પાટીદાર સમાજ છે એ કોને મત આપશે? અનામતની જોગવાઈ થશે તો ભારતીય જનતા પાર્ટી સાથે રહીશું, નહીતર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં રહીશું.